જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આજે આપણે જે એકમ આપણે શીખી ગયા હતા, તિરંગા ઝંડા, આપણે અગાઉ આજે એકમ છે તિરંગા ઝંડા તેના વિશેનું ભાષાંતર છે, જે સમજૂતી છે તે આપણે કરી હતી. આજે આપણે એ એકમના આધારે જે સ્વાધ્યાય છે, સ્વાધ્યાયમાં આપેલા જે પ્રશ્નો અને ખાલી જગ્યા છે તે આપણે આજે જોઈએ. તો સ્વાધ્યાય કોષ્ટક સે સહી વિકલ્પ ચુન કર ખાલી જગ્યા ભરીએ. કોષ્ટક સે સહી વિકલ્પ ચુન કર ખાલી જગ્યા ભરીએ. પહેલું, હમારે રાષ્ટ્ર ધ્વજ મેં ખાલી જગ્યા રંગ હે. અહીંયા એમ કીધું છે, કોષ્ટકમાં જે વિકલ્પ આપ્યો છે તેના આધારે ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલું, હમારે રાષ્ટ્રધ્વજ મેં, એટલે કે આપણા રાષ્ટ્રધ્વજમાં ખાલી જગ્યા રંગ છે, તો વિકલ્પ છે દો તીન. તો ચલો યાદ કરો તો કે આપણા રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગ છે? આપણા રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગ છે, કેસરી, સફેદ અને લીલો. તો જવાબ આવશે તીન. બીજું, તિરંગે ઝંડે કે બીચ મેં ખાલી જગ્યા રંગ હે. અહીંયા એમ કહે છે કે તિરંગા ઝંડામાં વચ્ચે ખાલી જગ્યા રંગ છે. વિકલ્પ આપ્યો છે આપણને સફેદ, કેસરી. તો તિરંગા ઝંડામાં વચ્ચે કયો રંગ આવશે? ઉપર કેસરી, પછી સફેદ અને લીલો. તો વચ્ચે આવશે સફેદ. તો ખાલી જગ્યામાં લખીએ સફેદ. ત્રીજી ખાલી જગ્યા, તિરંગા હમારે દેશ કી ખાલી જગ્યા હે. તિરંગો છે તે આપણા દેશની ખાલી જગ્યા છે. તો વિકલ્પ આપ્યો છે અહીંયા શાન, સર. તો આ બેમાંથી જવાબ આવશે શાન. તિરંગા હમારે દેશ કી શાન હે. ચોથી ખાલી જગ્યા જોઈએ, સફેદ રંગ કે બીચ મેં ખાલી જગ્યા હે. સફેદ રંગની વચ્ચે ખાલી જગ્યા છે, તો એના વિકલ્પ જોઈએ સુદર્શન ચક્ર, અશોક ચક્ર. તો ચલો યાદ કરો તો સફેદ રંગ છે તેમાં વચ્ચે કયું ચક્ર છે? સુદર્શન ચક્ર છે કે અશોક ચક્ર છે? તો તેમાં આવશે અશોક ચક્ર. સફેદ રંગ કે બીચ મેં અશોક ચક્ર હે. પછીની ખાલી જગ્યા, તિરંગા ખાલી જગ્યા દેશ કા ઝંડા હે. તિરંગો છે એ ખાલી જગ્યા દેશનો ઝંડો છે. વિકલ્પ આપ્યા છે અહીંયા ભારત, ચીન. તે કયા દેશનો ઝંડો છે? ભારતનો છે કે ચીનનો? તિરંગો છે એ આપણા દેશનો ઝંડો છે. આપણો કયો દેશ છે? ભારત. તો ખાલી જગ્યામાં આવશે ભારત. તિરંગા ભારત દેશ કા ઝંડા હે. તો જોઈએ આપણે ખાલી જગ્યા છે તે ફરી એકવાર. હમારે રાષ્ટ્ર ધ્વજ મેં તીન રંગ હે. તિરંગે ઝંડે કે બીચ મેં સફેદ રંગ હે. તિરંગા હમારે દેશ કી શાન હે. સફેદ રંગ કે બીચ મેં અશોક ચક્ર હે. તિરંગા ભારત દેશ કા ઝંડા હે. તો આ રીતે આપણે ખાલી જગ્યા જોઈ, જેના જવાબ વિકલ્પમાં આપેલા હતા તેમાંથી આપણે શોધીને લખવાના હતા. તમારે અભિનવ હિન્દીમાં સ્વાધ્યાયમાં આ 1-5 ખાલી જગ્યા આપી છે, તે તમારે તેમાં કરી લેવાની છે. હવે એક આપણે વધારાનો પ્રશ્ન જોઈએ. તિરંગા ઝંડા કે બારે મેં લખીએ. આપણે જે એકમ શીખ્યા તિરંગા ઝંડા, તો એમાં તિરંગા વિશેની વાત કરવામાં આવી છે, તો અહીંયા પણ આપણે તેના વિશે લખવાનું છે. તો જોઈએ પહેલો પોઈન્ટ, તિરંગા ઝંડા હમારા રાષ્ટ્રધ્વજ હે. ય આઝાદ ભારત કા ઝંડા હે. પછીનો પોઈન્ટ,
तिरंगे झंडे में तीन रंग है, इस तीन रंग के कारण ही इसे तिरंगा कहते हैं। पछीनु तिरंगे झंडे में ऊपर केसरी, बीच में सफ़ेद और नीचे हरा रंग है। पछीनो पॉइंट, सफ़ेद रंग के पट्टे में एक नीले रंग का चक्र है, उसे अशोक चक्र कहते हैं। 15 अगस्त और 26 जनवरी को हम तिरंगा झंडा लहराते हैं। तिरंगा हमारे देश की शान है। हमें अपने झंडे का सम्मान करना चाहिए। जय हिंद। तो आ रीते तिरंगा विषे आपणे जोयुं। तो घणी वखत तमने परीक्षामां आ रीतनो प्रश्न पूछी शके के तिरंगा झंडा विषे चार पांच वाक्य लखो, तो आमांथी तमे ते वाक्य लखी शको छो। આજે આપણે આજે એકમ છે 11મો તિરંગા ઝંડા તે પૂરો કરીએ છીએ। ફરી મળીએ નવા એકમમાં નવી ચર્ચાઓ સાથે। જય સ્વામિનારાયણ। થેન્ક યુ।